બીકે ન્યૂઝ ચેનલના વિશેષ અહેવાલ પાલનપુર બોલે છે માં આજે જોઈશું પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં લોકોની સમસ્યા. છેલ્લા 5 વર્ષ સુધી નગરસેવકોએ કેવા વિકાસના કામ કર્યા છે તેમજ 5 વર્ષ સુધી વોર્ડ નંબર 5 માં નગરસેવકોની કામગીરી પર જનતા શું કહેવા માંગે છે તો જોઈએ પાલનપુર બોલે છે માં પાલનપુરના વોર્ડ નંબર 5 ના સ્થાનિકોના મંતવ્ય. બીકે ન્યૂઝ ચેનલના વિશેષ અહેવાલ પાલનપુર બોલે છે માં પાલનપુર વાસીઓનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે આજે વાત કરીશું પાલનપુર શહેરના વોર્ડ નંબર 5ની. વોર્ડ નંબર 5માં સ્થાનિક લોકો અનેક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ વિસ્તારમાં રોડ રસ્તા અને ગટરની ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમજ આ વિસ્તારના નગરસેવકો લોકોની સમસ્યા દૂર કરવાને બદલે 5 વર્ષમાં માત્ર નામના જ નગરસેવકો રહ્યા છે. વોર્ડ નંબર 5માં ગત ટર્મની નગરપાલિકામાં કોંગ્રેસના યાસીનબાનુ સિંધી, ગુલશનબેન વખારિયા, ઇબ્રાહીમભાઈ સિંધી, સાહિલ હુસેન કુરેશી નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 18,000થી વધુ મતદાર ધરાવતા વોર્ડ નંબર 5માં સ્થાનિકો પ્રાથમિક સુવિધાથી આજે પણ વંચિત છે. બીકે ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં સ્થાનિક રહીશોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે અને આ ચારેય સદસ્યોની 5 વર્ષની કામગીરીને લઈ જરા પણ સંતોષ ના હોવાનું જણાવી રહ્યા છે. પાલનપુર બોલે છે વિશેષ બીકે ન્યૂઝના અહેવાલમાં આજે અમે છીએ વોર્ડ નંબર 5ની મુલાકાતમાં અને સ્થાનિકો સાથે વાત કરીશું કે 5 વર્ષની અંદર આપના વિસ્તારમાં શું વિકાસના કામો થયા છે. ખાસ કરીને સ્થાનિકો અહીંયા ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું. ખાસ કરી આપ 5 વર્ષ સુધી આપના વિસ્તારમાં અથવા તો એની પહેલાં આજ દિન સુધી આપણો વિસ્તાર જે છે વિકાસથી કેટલો પછાત છે? તમે સાહેબ 5 વર્ષથી વાત કરો છો, હું તો 50 વર્ષની વાત કરું. કોટ વિસ્તારમાં 50 વર્ષ સુધી અમને અમારી ઉંમરના અંદર વિકાસ દેખાતું નથી. વિકાસની વાતો કરતા હોય તો આ વાત તદ્દન ખોટી છે કે તમે પોતે આપણા કોટ વિસ્તારની અંદર જે અત્યારની નગરી કહેવાતી હતી એની પરિસ્થિતિ તમે જોઈને તમે જ વાકિફ કરી લો કે 50 વર્ષમાં શું વિકાસ થયું. નગરપાલિકાએ કે જે કંઈ વસ્તુઓની વિકાસ કર્યો અમને તો કશું દેખાતું નથી. આજની તારીખના અંદર અમારા કોટ વિસ્તારના અંદર ડાળવાસ લઈ લો, મોટી બજાર લઈ લો, હનુમાનશેરી લઈ લો, ત્યાંથી લઈને મીરા દરવાજાની પરિસ્થિતિ જોઈ લો, જનતાનગરની પરિસ્થિતિ જોઈ લો, સલેમપુરા દરવાજાની પરિસ્થિતિ જોઈ લો, કમાલપુરા, ભક્તાની લેમડી, માજરના દવાખાનાની, એ તમને વિકાસ દેખાશે. આપના વોર્ડ નંબર 5ની ખાસ એવી કેવી સમસ્યા છે આજ દિન સુધી લોકો એ સમસ્યાથી હલ નથી થયા? પહેલો તો ગટરનું જો આયોજન છે એ બિલકુલ તદ્દન ખોટું ને રોડ તો ઝીરો. આજ સુધી અમને 10-15 વર્ષ સુધી રોડો બનતા દેખાયા જ નથી ને આજ બી તમે લાઈ દેખાઈ શકો. અમારી આ નૂતન હાઈસ્કૂલ જૂની રાજગઢી કહેવાતી હતી ત્યાં અહીંયા સિટી હાઈસ્કૂલ આવેલી છે, અહીંયા નૂતન હાઈસ્કૂલ આવેલી છે, તેમની પરિસ્થિતિ બાળકોના ભવિષ્યના સાથે નગરપાલિકા ચેડા કરી રહી છે, મને તો આવું લાગે છે. આ વિસ્તારમાં સ્થાનિક નગરસેવકો પણ છે, નગરસેવકોનું કેવું રહ્યું છે? નગરસેવકોની આવી પરિસ્થિતિ છે, નગરસેવકોને વારવાર લેખી મૌખી રજૂઆત કરે પણ એક તરફા બોડીનો હોવાથી લગભગ મને આવું લાગે કે નગરપાલિકા જે અમારા સભ્ય ચૂંટાઈને જાય છે તેમની કોઈ સાંભળવામાં જ આવતું નથી. વિકાસ નામે ઝીરો. તો વિકાસના નામે આ વિસ્તાર ઝીરો છે, એના જે સ્થાનિક પત્રકાર છે એમની સાથે વાત કરું. સીતાભાઈ, ખાસ કરીને આ વિસ્તાર એમનું કહેવું છે કે વર્ષોથી અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે, પછાત છે, આટલા વર્ષો સુધી પણ વિકાસના કામ થયા નથી. કહેવા જઈએ તો આજે રાજગઢી કે જે પાલનપુર સ્ટેટ કે અહીંથી આખું અહીંથી રાજભાર કારભાર સંભાળાતો હતો, આજે એવી ખંડેર પરિસ્થિતિની હાલત થઈ ગઈ છે. અને કહેવાનો મતલબ કે વિકાસ થાય છે 100% પાલનપુરનો, પણ કોટરની અંદરના વિસ્તારનો આજ સુધી કોઈ વિકાસ થયો નથી. અને રહ્યો સવાલ કે વોર્ડ નંબર 4 અને 5નો જે ઇન્ટરનલ વિસ્તાર છે, જે લઘુમતી વિસ્તાર છે, એ વિસ્તારના અંદર ખૂબ બદથી બદતર હાલત છે.
अहीं नगरसेवको त्या रजूआत करे छे, एक बे नगरसेवकों ने छोड़ी अने बाकीनू काम अहीं कोई करतुं ज नथी एवुं ज लागे छे। कारण के त्यां जाय छे रजूआत करे छे पण हवे त्यां एमनुं सांभळतुं नथी के पछी कोई सांठगांठ होय छे ए खबर पड़ती नथी। खरेखर एमने एक खुलीने काम करवुं जोईए। वर्षोथी पांच पांच छ छ महीनाथी अहीं गटरो पण साफ थती नथी। नगरसेवको वारंवार वाल्मीकि समाजना के सफाई कामदारोने लईने आवे छे, ए वखते सफाई थाय छे एना पछी कोई सफाई करतुं नथी। कोट अंदरनी रोड घणा वर्षोथी बन्या नथी। राणीबागना टाकानो जे मोटा मोटो प्रश्न छे ए वर्षोथी त्यां खाली मात्र फॉर्मालिटी करवा माटे लोको आवे छे अने एना पछी कशुं थतुं नथी। अंदरना विस्तारनी हालत तमे जुओ, तमे हजी बार सुधी आया छो, अंदरना विस्तारमां तमे जशो अने कैमेराना दृश्यो लोको अने वहीवटदार अने सत्ताधीशो सुधी पहोंचशे त्यारे ज अमने खबर पड़शे के अत्यारे परिस्थिति शुं छे। तो वोर्ड नंबर पांचमां तो समस्याथी हमणां जे कीधुं एम रीते घેરાયેલું જ છે, અનેક સમસ્યાઓ છે, હજી સુધી એનું હલ થયું નથી, આપનું શું કહેવું છે? વિકાસ તો છે જ નહીં, વિકાસ તો તમારા શૂટિંગમાં દેખાય છે, એટલે કોઈ કહેવા જેવું તો છે નહીં, શૂટિંગમાં દેખાય છે વિકાસ। કેટલા સમયથી આ સમસ્યા છે? સ્થાનિકોએ કોઈ રજૂઆત નગરસેવકોને કરી? આ તો ખાસા વર્ષોથી છે ને એને એ જ કન્ડિશન છે, કોઈ સુધારો તો છે જ નહીં। તો આ છે સ્થાનિકોની નારાજગી, એમાં બીજા પણ નાગરિક છે એમની સાથે પણ ખાસ વાતચીત કરશું, શું કહેવું છે તમારું? અહીંયા અમારે પાલનપુરના વોર્ડ નંબર પાંચના અંદર સૌથી મોટી સમસ્યા એક તો ગટરની છે, ગંદકીની છે અને રોડ રસ્તાની છે। રોડ રસ્તા તૂટેલા હોવાથી માટીઓ ખૂબ ઉડે છે, તેથી દુકાનદારો અને સફાઈ કર્મચારીઓને ઘણી બધી રજૂઆત કરી પણ સફાઈ કર્મચારીઓ કોઈની હાથ સુધી કોઈને સાંભળ્યું નથી। એ લોકો ચોખ્ખું કહે છે કે તમારથી જે કરો કરો કે સફાઈ અમે અમારી રીતે કરીએ, પણ સફાઈના નામે કશું ચાલતું નથી। દુકાનદારો માટીઓથી ઘણા પરેશાન છે, તૂટેલા રોડોથી ઘણા પરેશાન છે। તૂટેલા રોડ હોવાથી અહીંયા અકસ્માતનો ઘણો બધો ભય રહે છે અને ગટરો ઉભરાય છે, તેનાથી રોગચાળાનો ઘણો ફેલાવો થાય છે। ગટરોનો કચરો અહીંના કર્મચારીઓ બહાર કાઢે છે પણ અત્યાર સુધી તો પણ તમે જોઈ શકો છો કે અઠવાડિયા થવા આવ્યું પણ અત્યાર સુધી ગટરનો કચરો ત્યાં ત્યાં છે, ત્યાંથી ઉઠાવવામાં પણ આવ્યો નથી, જેથી ભૂંડ જેવા પ્રાણીઓ અંદર આવે છે, ગંદકી ફેલાવે છે અને રોગચાળો વધે છે। પાંચ વર્ષ સુધી અહીંના જે સ્થાનિક નગરસેવકો રહ્યા, ભાજપમાં નગરપાલિકાનું શાસન રહ્યું, કેટલા સંતુષ્ટ છો તમે? સંતોષ અત્યારે અમારા વોર્ડના અંદર અત્યાર સુધી કશું વિકાસના કામ બહુ ઓછા, એક કામ થયો છે વર્ષોથી, જે ઢાળવાસનો જે આરસીસી રોડ બનાવ્યો છે બહુ સારું કામ એ કર્યું છે, એના સિવાય બીજા અત્યારે કશું કામ નથી। અને અમારે પાલનપુરનું જે સોની બજાર છે બરાબર, અત્યાર સુધી મોટા મોટું બજાર કહેવાય છે, ત્યાં સૌથી પહેલાં નાગરિકોની વેપારીઓની એક જ રજૂઆત છે કે ત્યાં સૌથી પહેલાં નગરપાલિકાનું પે એન્ડ યુઝ ટોયલેટ થાય છે। અત્યારે તમે ટોયલેટની પરિસ્થિતિ ત્યાં જઈને દેખી શકો છો, એકદમ ગંદકી ફેલાયેલી છે, ત્યાં સાફ સફાઈ બિલકુલ થતી નથી, તેથી વેપારીઓ પણ ઘણા બધા પરેશાન છે। એક રજૂઆત બીજી એ જ છે કે અહીંયા સૌથી પહેલાં એક પે એન્ડ યુઝ ટોયલેટ થાય તો વેપારીઓમાં પણ સંતોષનો થોડુંક અંદર આવે છે। હવે પછી કેવા નગરસેવકો ઈચ્છો? સૌથી પહેલાં તો અમે એક યુવા ઉમેદવાર ઈચ્છીએ છીએ કે યુવા ઉમેદવાર આવે અને તેથી લોકોની સમસ્યાનો પણ હલ કરે છે। તો પાલનપુર બોલે છે એમાં જે એકથી પાંચ નંબર વોર્ડ નંબરની જે મુલાકાત અમે લીધી, એમાં ખાસ કરીને સ્થાનિકોનું એ કહેવું છે કે યુવાન એજ્યુકેટેડ જો ઉમેદવારો આવે તો દરેક વોર્ડના આ વિસ્તારનો વિકાસ સારી રીતે થઈ શકે છે, એ લોકો રજૂઆત પણ કરી શકે છે, પરંતુ વોર્ડ નંબર પાંચની જે સ્થાનિકોની જે રજૂઆત છે એ તો વર્ષોથી સમસ્યાથી ઘેરાયેલું જ છે, વિકાસના કામો થતા જ નથી, વિકાસના નામે મીંડું છે। કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર।